अनंत उपकारी अनंत कल्याण ने करनारा परमात्मा देवाधिदेव श्रमण भगवान महावीर 72 वर्षनो आयुष्य छे। जीवनना अंतिम पड़ाव पर आवीने उभा छे। 42 चोमासामां अंतिम चातुर्मास माटे अपापापुरी नगरीमां पधार्या छे। आ नगरना त्रण नाम छे, थोड़ी तमने हिस्ट्री आपू। नंबर एक अपापापुरी, नंबर बे मज्जिम पावा अने नंबर त्रण पावापुरी। एनु ओरिजिनल नाम अपापापुरी के जे नगरी मां पाप नथी थता एटला माटे नु नाम अपापा। बीजू नाम छे मज्जिम पावा, एनु कारण ए छे के त्यां त्रण पावा नामनी नगरी छे। एक वायव्य खूणामां छे, एक ईशान खूणामां छे, आ बेनी वच्चे आ त्रીજી, બેની વચ્ચે હોય એટલે એને શું કહેવાય, મધ્યમ, મજ્જિમ, મધ્યમાં રહેલી, માટે એનું નામ મજ્જિમ પાવા છે, જ્યાં પરમાત્મા ચાતુર્માસ અર્થે પધાર્યા છે। અને ત્રીજું નામ શું પડ્યું, આજે નહીં એ કાલે પડશે। ભગવાન મહાવીરનું નિર્વાણ થયું, ઇન્દ્ર મહારાજાને સમાચાર મળ્યા અને એમણે સૌથી પહેલી આ વાત કરી, જે નગરમાં શાસનની સ્થાપના થઈ એ જ નગરીએ શાસન પતિના પ્રાણ ખેંચી લીધા, તો આ નગરીનું નામ અપાપાપુરી ના હોય, આના જેવી પાપી નગરી બીજી કોઈ નથી કે જેણે અમારા ત્રિલોકપતિ મહાવીરના પ્રાણ ખેંચી લીધા, આથી આ નગરીનું નામ અપાપાપુરી નહીં પણ પાપા। પાપા એટલે પાપા, આ પાપી નગરી છે જેણે અમારા પ્રભુના પ્રાણ ખેંચી લીધા છે। જે અમારો શ્વાસ હતો, જે અમારો પ્રાણ હતો, જેના વગર અમે જીવી ન શકીએ એવા પ્રભુ આ નગરીમાં ચાલ્યા ગયા, આ પાવાપુરી છે। આવા પાપ આ પાવાપુરીમાં ત્રણ ઘટના ઘટી છે જે ભગવાન મહાવીર સાથે કનેક્ટેડ છે, અને ત્રણેય ઘટના એવી વિચિત્ર છે કે સાંભળ્યા પછી આપણને દુઃખ થાય છે। નંબર એક, અહીં નિર્વાણ થયું છે એ સાંભળીને આનંદ થાય કે દુઃખ થાય છે, દુઃખ થાય છે। નંબર બે, આ એ નગરી છે કે જે નગરીમાં શાસનની સ્થાપના થઈ એનો આનંદ છે, પણ આ નગરમાં પરમાત્માને કેવળ જ્ઞાન થયા પછી એક રાતમાં 12 યોજનનો વિહાર કરી એકલા આવવું પડ્યું છે। રાજા ક્યારે એકલો હોય, પ્રજા હોય કે ના હોય, એ તો આવતીકાલે ખબર પડશે। જરા 18 રાજાઓ આંગળી ઊંચી કરજો, આવતીકાલે જેવો રાજા બનવાના છે આંગળી ઊંચી કરજો। ધોળકિયા, જરા આજનો ચહેરો એમનો જોઈ લો અને આવતીકાલનો ચહેરો જોઈ લેજો। આજે તો રાજા જેવા નથી લાગતા, કદાચ આ બહેનોએ માળિયા પર ચડાવ્યા હશે એટલે બધા બાબાઓ એમના ઉપર બાજી ગયા લાગે છે। આવતીકાલનો તમારો મેકઅપ એવો હોવો જોઈએ કે એમ લાગે કે બાહુબલી આવ્યા છે। આજ સુધી અમારા માટે બોલાતું હતું જિનશાસન કે રાજા પધાર રહે હે, આવતીકાલે તમારા માટે બોલાવવું જોઈએ। બધું લાવવાની છૂટ, તલવાર લાવજો, ગદા લાવજો, જે લાવવું હોય લાવજો, એમાં બધું આવી જાય। તમારી એન્ટ્રી એવી હોવી જોઈએ કે જોનારને એમ લાગવું જોઈએ આ નવ લિચ્છવી ને નવ મલ્લવી એવા 18 રાજા છે। પરમાત્મા એકલા પધાર્યા છે, ત્રણ લોકના નાથ ક્યારે એકલા ના હોય, આચાર્ય ક્યારે એકલા જોવા મળે ખરા, તો આ તો આચાર્ય ના આચાર્ય છે। પણ શું કમ નસીબી, કારણ કે જે દિવસે કેવળ જ્ઞાન થયું એ દિવસે કોઈને દીક્ષાના ભાવ નથી થયા, અને દીક્ષાના ભાવ નથી થયા માટે પરમાત્મા એકલા, ભલે કરોડો દેવતાઓ એમની સાથે હતા પણ કોઈ સાધુ નતા। આ બહુ કરુણ ઘટના છે। અને નંબર ત્રણ, આ નગરની બહાર સણમાની નામનું ગામ હતું કે જ્યાં પરમાત્મા કાયોત્સર્ગ ધ્યાનમાં ઉભા હતા,
गोवाड़ियो आव्यो, बड़दिया मुकी गयो, पाछो लेवा आव्यो, बड़दिया देखाता नथी अने प्रभु ने पूछे छे, भाई मारा बड़द जोया? भगवान मौन छे। साधनाना समयमां प्रभु हमेशा मौन होय छे। એને બે વાર પૂછ્યું, ત્રણ વાર પૂછ્યું, જવાબ ન મળ્યો એટલે જરા ઉશ્કેરાયો। એ ભાઈ તને પૂછું છું, મારા બળદ જોયા? જ્યારે ભગવાને જવાબ ના આપ્યો, અચ્છા તને સંભળાતું નથી લાગતું, તો જેને સંભળાય નહીં ને એના કાનના કાણા ખુલ્લા રાખીને કઈ મતલબ નથી। યાદ કરજો, ત્રિપૃષ્ઠ ભાવનો, ત્રિપૃષ્ઠ વાસુદેવના ભાવમાં કાનમાં શિશુ રેડ્યું તું એક કર્મ અહીંયા ઉદયમાં આવી જશે। મે કે તમે બાંધેલું એક પણ કર્મ એવું નથી કે જે હું કે તમે ભોગવ્યા વગર કે તપ કર્યા વગર એનાથી છુટકારો મેળવી શકે।